मॉर्निंग 2000 सामाजिक विज्ञान एक अंदर पार्ट बे दिल्ली सल्तनत आपने गया लेक्चर के अंदर पाठ्यपुस्तक के अंदर पेज नंबर 10 बहुमुखी साम्राज्य जिना विषय आपने थोड़ी माहिती मेलेली हती। पेज नंबर 11 पर थोड़ू हजी समझवानो बाकी छे, परंतु ए पूर्वे पुनरावर्तन करे बहुमुखी साम्राज्य बराबर। तो ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે કુલોક વંશના જે નિર્ભર સુલતાનો છે એના દ્વારા દિલ્હી સલ્તનત છે, એટલે કે દિલ્હીની ગાદી ઉપર છે જે જે લોકોએ સત્તા સ્થાપી હતી એનું છે એ વિઘટન થવા લાગ્યું, એટલે શું થયું તો કે વિભાગો થવા લાગ્યા। શું કામ? તો કે તૈમૂર લંગેનું આક્રમણ જ્યારે કુલોક વંશનો સમય હતો ત્યારે તૈમૂર લંગે છે એમણે શું કર્યું તો કે આક્રમણ કર્યું હતું, એના કારણે જે દિલ્હીની સત્તા છે દિલ્હી ઉપર છે જે સુલતાનો શાસન કરતા હતા એ શાસન કરતા હતા બરાબર, એમાંથી પોતે ધીમે ધીમે છે વિભાજન થવા લાગ્યા, એટલે કે પોતે છે એ યુદ્ધ સામે લડી શક્યા નહીં બરાબર। એને કારણે એ પોતે દિલ્હી ઉપર છે અલગ અલગ નાના નાના રાજ્યો છે સ્વતંત્ર થવા લાગ્યા। પછી શું થયું કે લોધી વંશ અને સૈયદ વંશ છે એના સમયમાં બરાબર એ સુલતાનો જ્યારે શાસન કરતા હતા ત્યારે એ શાસનકાળ દરમિયાન એ જે ઝડપી પ્રક્રિયા છે એટલે કે વિભાજન થવાની જે પ્રક્રિયા છે એ ઝડપી ગઈ। શું કામ? તો કે તૈમૂર લંગેનું આક્રમણ થયું અને એના પછી છે એ સ્થિતિ એકદમ પથડતી બરાબર। ત્યાર પછી તમે જુઓ તો કે ઉત્તર અને દક્ષિણ ભારતની અંદર અનેક જે રાજ્યો છે એ પ્રદેશો છે એ પોતે પોતાને રીતે સ્વતંત્ર રાજ કરવા લાગ્યા, એની અંદર શું આવશે કે બહુમુખી, વિજયનગર, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર એટલે કે જે બિહારની અંદર આવેલું છે વગેરેનો સમાવેશ થાય છે। એટલે કે જ્યારે તૈમૂર લંગેનું એના પછી આ જે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના જે આખું સામ્રાજ્ય છે આખા પ્રદેશો છે એમાં નાના નાના પ્રદેશો છે એ વિભાજન થયા અને એમાં તમે જુઓ તો કે બહુમુખી, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે અને એની અંદર મુખ્ય બે પ્રદેશ છે, એક બહુમુખીનું રાજ્ય અને બીજું છે વિજયનગરનું સામ્રાજ્ય। વિજયનગરનું સામ્રાજ્ય છે એની સ્થાપના કોણે કરી હતી? તો મુનિહરરાય અને બુકારાય નામના બે પુરાયો છે ઈસવીસન 1336ની સાલમાં બરાબર। કઈ સાલ? 1336 અને કઈ નદી? તો તુંગભદ્રા નદીના કિનારે। આ જે તુંગભદ્રા નદીના કિનારે છે આ બહુમુખી સોરી વિજયનગરનું સામ્રાજ્ય છે એની સ્થાપના કરી હતી અને શરૂઆતમાં આ નગર છે એ ગુરુ સ્વામી વિદ્યારણ્ય એટલે કે આ હરિહરરાય અને બુકારાય એમના ગુરુ છે એનું નામ શું છે? તો કે ગુરુ સ્વામી વિદ્યારણ્ય એના નામ ઉપરથી વિદ્યાનગર બરાબર વિદ્યાનગર છે એ નામ પાડવામાં આવ્યું અને પછી ધીમે ધીમે એ જે રાજ્યની અંદર બીજા અનેક સમ્રાટો છે યુદ્ધ લડવા માટે આવ્યા અને પોતે જીતી જાય છે અને એ પોતે નામ બદલાવી નાખે છે અને ત્યાં શું નામ રાખે છે? તો વિજયનગર બરાબર। શું નામ વિજયનગર રાખે છે? તો કે એ જે પ્રદેશ છે એ પોતે છે એ સમ્રાટોએ જીતી લીધો માટે એનું નામ છે વિજયનગર રાખવામાં આવે છે। એની અંદર વિજયનગર સામ્રાજ્યની અંદર સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ, અરવિંદુ વંશ આ લોકોએ શાસન કર્યું હતું। ત્યાર પછી છે એ સાલુ વંશનું શાસન છે એ 20 વર્ષ સુધી ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થાય છે। આગળ જોઈએ તુલુ વંશમાં કૃષ્ણદેવ રાય જેવો શ્રેષ્ઠ શાસક થયો જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનું સર્વશ્રેષ્ઠ શાસક છે એ સાબિત થયો। તો યાદ રાખજો તુલુ વંશની અંદર કોણ છે? કૃષ્ણદેવ રાય બરાબર આ સૌથી શ્રેષ્ઠ રાજા છે, શ્રેષ્ઠ સુલતાન છે કહી શકાય। હવે માત્ર ને માત્ર તુલુ વંશ દરમિયાન આ રાજા છે એ શ્રેષ્ઠ ગણાનો એવું નહોતું, પરંતુ સમગ્ર જે વિજયનગરનું આખું સામ્રાજ્ય છે એની અંદર આ જે કૃષ્ણદેવ રાય છે એ દરેક રીતે દરેક પાસામાં સર્વશ્રેષ્ઠ સુલતાન ગણાયા હતા, સર્વશ્રેષ્ઠ રાજા ગણાયા। એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું છે, ભારતનું સૌથી મહાન જે રાજા શાસક કહી શકાય બરાબર એ શાસક હોવાનું ગૌરવ આ કૃષ્ણદેવ રાયને પ્રાપ્ત થયું છે। તેને શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા, કૃષ્ણદેવ રાયનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ ઉપર પસાર થવા છતાં તેણે વહીવટીતંત્રની ઉપેક્ષા કરી નહોતી। હવે જો આ કૃષ્ણદેવ રાય છે એણે શું કર્યું તો કે એનું મોટા ભાગનું જે જીવન છે એ ક્યાં વીતી ગયું? તો યુદ્ધની અંદર, યુદ્ધભૂમિ ઉપર જીત્યું તો છતાં પણ એણે જે રાજ્યની અંદર જે વહીવટીતંત્ર કરવાનું
ઓછો રહે, પરંતુ આ જે કૃષ્ણદેવ રાય છે એને પોતે યુદ્ધની અંદર એનું આખું જીવન છે એ યુદ્ધ ભૂમિ ઉપર વિતાવ્યું, છતાં પણ એને વહીવટી તંત્રમાં એટલે કે દેશનો જે કારભાર સોરી રાજ્યનો જે કારભાર ચલાવવામાં એનો જે ફાળો હતો એ સ્થિરપૂર્વક ફાળો રહ્યો હતો. તેણે રાજ્યમાં તળાવો નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. સૌથી શ્રેષ્ઠ પાસું અને સૌથી મહત્વનું પાસું એ છે કે એમણે જે રાજ્યમાં છે અને તળાવો નહેરો કુવાઓ આ બધું ખોદાવ્યું અને પછી શું કર્યું કે એની અંદર પાણીનો સંગ્રહ કરી ખેતીવાડીને સમૃદ્ધ રાખેલી, ખેતીવાડી છે એ લીલી રાખી હતી અને જેના કારણે પ્રજાને સારું એવું વળતર પ્રાપ્ત થયું હતું. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. રાજ્યની અંદર છે એ જ્યારે કૃષ્ણદેવરાય પોતે શાસન કરવા માટે આવે છે ત્યારે રાજ્યની અંદર અનેક એવા જે વેરાઓ છે જે ન લેવાના હોય છતાં પણ લેવામાં આવતા હતા, આવા વેરાઓ છે બરાબર એ પોતે કૃષ્ણદેવરાયે શું કર્યું તો કે નાબૂદ કરાવ્યા હતા અને પ્રજા એના હિતમાં કાર્ય કરતી હતી. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. એને શું વધુ કર્યું તો કે વિજયનગર પાસે છે એક નાગલપુર, આ જે ગામ છે એ નગર છે એ વસાવ્યું અને એ નગરની અંદર છે અનેક મોટી મોટી ઇમારતો અને મંદિરો છે એનું મંદિરો છે એ બનાવ્યા અને એને યોગ્ય રીતે શણગારી અને સુશોભન કર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા, તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. પોતે એક વિદ્વાન હતા, સાહિત્યકાર હતા અને એમણે શું કર્યું તો કે સંસ્કૃત અને જે તેલુગુ ભાષા આપણે કહી શકાય બરાબર એ ભાષાની અંદર એણે અનેકવિધ ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજના કારણે તે આંધ્રના રોજ તરીકે ઓળખ પામ્યા. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એક માર્કની અંદર પૂછાઈ શકે કે આંધ્રના ભોજ તરીકે કોણ ખ્યાતિ પામ્યા છે તો કૃષ્ણદેવરાય બરાબર, અથવા તો કૃષ્ણદેવરાય સાહિત્ય કલાના ઉત્તેજના કારણે તે કેવી રીતે ઓળખ પામ્યા તો આંધ્રના ભોજ તરીકે બરાબર યાદ રાખજો આંધ્રના ભોજ બરાબર. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષને કાવતરા શરૂ થયા. હવે જો જ્યારે કૃષ્ણદેવરાય છે એ પોતે મૃત્યુ પામે છે ત્યારે શું થાય છે તો કે અંદર સામ્રાજ્યની અંદર અંદર પ્રજા છે એ શું કરે છે તો કે છળ કપટ કાવા દાવા કાવતરાઓ બરાબર જે રાજાની વિરુદ્ધમાં જે કાવા દાવા કરવામાં આવે આવા સંઘર્ષો વિદ્રોહો છે એ ચાલવા લાગે. કોના પછી તો કે કૃષ્ણદેવરાય જ્યારે અવસાન પામે છે એની મૃત્યુ થાય છે પછી પ્રજા અંદરો અંદર જે આવા સંઘર્ષો વિદ્રોહો અને છળ કપટ કાવતરા કરવા લાગે. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યાદ રાખજો 23 જાન્યુઆરી છે 23 જાન્યુઆરી અને 1565 કયું યુદ્ધ થાય છે તો કે તાલીકોટાનું. આપણે બીજું આમાં કાંઈ સમજવાનું નથી, માત્ર યાદ રાખવાનું છે 23 જાન્યુઆરી 1565 તાલીકોટાનું જ્યારે યુદ્ધ થાય છે એ યુદ્ધમાં જે મુસ્લિમ રાજ્યોના બનેલો આખું સંઘ છે બરાબર આખી કમિટી છે એની સામે વિજયનગર છે એનો શું થાય છે તો કે પરાજય થાય છે. એટલે કે પોતે વિજયનગરનું જે સામ્રાજ્ય એના જે મુસ્લિમોનો સંઘ છે એની સામે યુદ્ધ કરવા માટે જાય છે અને એ લોકો હારી જાય છે. કોણ હારી જાય છે તો કે આ વિજયનગરનું જે સામ્રાજ્ય છે એની અંદર જે સ્થાનો લડવા માટે જાય છે બરાબર એ લોકો આ સંઘ સામે છે એ હારી જાય છે એનો પરાજય થાય છે. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. જ્યારે તાલીકોટાનું યુદ્ધ થયું ત્યારબાદ એક સદી દરમિયાન આ જે વિજયનગરનું સામ્રાજ્ય છે એ ટકી રહ્યું પરંતુ જે પહેલી ભવ્યતા હતી એટલે કે પહેલાં એના સામ્રાજ્યની અંદર જેવી સુખ શાંતિ સમૃદ્ધિ હતી એવું પછી આ યુદ્ધ પછી એના સામ્રાજ્યની આવી શાંતિ સ્થપાઈ નહીં. તો આ જે બહુમુખી સામ્રાજ્યનું છે એ આવી માહિતી છે, આગળ આમાં બીજું કંઈ સમજવાનું નથી. પરીક્ષાની અંદર પૂછાય તો 2-3 પ્રશ્નો છે એ આઈએમપી છે. ત્યાર પછી નેક્સ્ટ આવે છે બહુમુખી રાજ્યો. કયા આવે છે બહુમુખી રાજ્યો જેનો સમયગાળો છે ઈસવીસન 1347 થી ઈસવીસન 1518 બરાબર ઈસવીસન 1347 થી ઈસવીસન 1518 આ સમયગાળા દરમિયાન બહુમુખી રાજ્ય છે એનું શાસન ચાલે છે.
તુગલક વંશના સમયમાં જ દખણમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો કોને કર્યું, તો કે જફર ખાને, બરાબર. અહમદનગર, ગોલ
એમાં આ જે બહમની સામ્રાજ્ય છે એ વિભાજન થઈ ગયું. અને આવી રીતે બહમની સામ્રાજ્યનો અંત આવી ગયો. ન ખબર પડે તો બે થી ત્રણ વાર પાઠ્યપુસ્તકની અંદર વાંચજો, ભૂલે કરજો, જેથી કરીને યાદ રહે, થોડું તફ પડે એવું છે. બીજું આમાં કંઈ સમજવાનું છે નહીં, પરંતુ જે ક્વેશ્ચન આપેલો એનો આન્સર માત્ર આપણે લખવાનો છે. ત્યાર પછી આપણે જોઈએ દિલ્હી સલ્તનત શાસનનો અંત કેવી રીતે આવ્યો. બરાબર, છેલ્લો ટોપિક છે. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો હતો. જો દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી તો કે ઈસવીસન 1206 સાલમાં ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે યુદ્ધ થાય છે અને એમાં ઇબ્રાહિમ લોદી છે એ હારી જાય છે અને આ શાસનનો અંત આવે છે. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા હતા. 320 વર્ષથી શાસન કર્યું. બરાબર, એ શાસનકાળ દરમિયાન અમુક મહાપ્રતાપી મહાપરાક્રમી સુલતાનો કહી શકાય એવા સુલતાનો પણ આવ્યા અને એકદમ નિર્બળ બરાબર જે કાયર કહી શકાય એવા સુલતાનો પણ આવ્યો અને એના કારણે છે કે આ સલ્તનત યુગનો અંત આવ્યો હતો. દિલ્હીના આ મુસ્લિમ મહારાજે અનેક તડકી છાંઈ જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાય તેનો પતન થયું. બરાબર, દિલ્હીના જે આ મુસ્લિમ મહારાજ્યો છે જે સલ્તનત કાળના સુલતાનો છે એમણે ઘણીવાર 320 જે વર્ષ સમયગાળા અંદર એને ઘણીવાર તડકો છાંયો એટલે કે સુખ દુઃખો જોયા અને પછી જેવો ઉદય થયો એવો જ ઇબ્રાહિમ લોદીના સમયગાળા દરમિયાન તેનો અંત આવી ગયો અને સલ્તનત કાળની પૂરો થાય છે અને પાણીપતનું પહેલું યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે જ્યારે થાય છે બરાબર ત્યારે એ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે અને જે બાબર છે એ તોપનો ઉપયોગ કરે છે અને ઇબ્રાહિમ લોદીને હરાવે છે અને ત્યાં મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય છે. તો અહીં તમારો બીજો પાઠ છે એ પૂરો થાય છે. હવે ગોંડલની અંદર
कारण के। प्रश्न नंबर 4, दिल्ली सल्तनत शासन नो अंत आव्यो कारण के।
બીજો પ્રશ્ન, અલાઉદ્દીન મહાત્મા કાઝી સુલતાન હતો, આવું શા પરથી કહી શકાય? બીજો પ્રશ્ન, અલાઉદ્દીન મહાત્મા કાઝી સુલતાન હતો, આવું શા પરથી કહી શકાય? Thank you.
ચલો પ્રશ્ન અધૂરો છે, બાકી હોય આ બાજુનું એકવાર સ્ક્રીનશોટ લઈ લો. જેમને બાકી છે એક વાર સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ.